તમે જોઈ શકો છો કે YouTube ચેનલ જે આપણી જોડણીમાં છે એમાંથી ઘણા બધા લોકો માનતા લેતા હોય છે. જરૂરી નથી કે આપણે ખાલી માત્ર ગુજરાતમાં બધા માનતા લેતા હશે, આઉટ ઓફ કન્ટ્રીમાં ત્યાં પણ લોકો આપણા વિડીયો ગુજરાતીઓ જ્યાં હોય છે ત્યાં જોવે છે, એમના પરિવાર ત્યાં છે ત્યાં જોવે છે. આજની તારીખમાં અત્યારે બ્રાઝિલની અંદર રહેતા પ્રિન્સ કૃણાલભાઈ ચૌધરી કે જે હાલ બ્રાઝિલમાં રહે છે, માણીના પ્રતાપથી માણીના દયાથી એમના ઘરે ત્યાં છોકરાને અત્યારે જન્મ થયો, તો એમને આજનો જે પ્રસાદ છે મહાપ્રસાદ આખો ખર્ચો એમને એમના તરફથી આપ્યો. તે એકવાર જોરથી બજાવવા માટે સામે લેવા દો આપણી માતાની અમૃત માતાની મસાળી મેલી માતાને એમના માટે જોઈ રહ્યો છું. આપણે કઈ બે શ્રી અમૃત માતાની મસાળી મેલી માતની જય જો ગયો માતની. હવે આપણે સમજી શકીએ છીએ કે જે આ પ્રસાદ બનાવે છે આટલા વ્યક્તિનો એનો શ્રદ્ધા અને ભાવ કેટલો હશે. જે અત્યારે બ્રાઝિલમાં બેઠા છે, યુટ્યુબ ઉપર વિડીયો જોવે છે, મનોમન માનતા રાખે છે અને આમના કામ સારા સારી રીતે પાર પડે છે. આજે એમને મહાપ્રસાદની અંદર પૂરી શાક દાળ ભાત અને મોહન થાળ રાખ્યું છે. આટલું બધું જો એ વ્યક્તિ મારી માટે કરી શકતો તમે પણ આવો સહયોગ કરી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે પણ તમે આવો સહયોગ કરી શકતા હો. બધા એ જે બ્રાઝિલમાં પ્રિન્સ જે કહી બેઠા છે જે પ્રિન્સ ચૌધરી એમના માટે એક વાર જોરથી તાળીઓ કે એમના સત્ય કાર્યમાં સહયોગ કરો. જણાવવાની અમારી ફરજમાં આવે કે આ જે અમને યોગદાન આપ્યું છે તો એ શું યોગદાન છે બધું તમને જણાવું છું. હંસાબા નટવરસિંહ જાડેજા ગામ વીજા કચ્છ માતાજીના જગ્યાના કાર્ય માટે 5001 રૂપિયાની ભેટ આપેલી છે. એક વાર જોરથી હંસાબા નટવરસિંહ જાડેજા માટે કાર્યનો ગઢરાજ કરું છું. આપણે કે એમને જે આ સત્રનું કાર્ય થઈ ગયું છે કે જે માળીની ગાડી જે થાય છે એની અંદર અત્યારે એ એમનો પોતાનો સહયોગ કરી રહ્યા છે. જે ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપણે કહીએ છીએ ને એ અત્યારે એમને આપી રહ્યા છે. એમનું કોઈ કાર્ય માતાજીની દયાથી થયું હશે ત્યારે એમને આ 5001 રૂપિયા માતાજીના મંદિરના નિર્માણ માટે આપે છે. અને એ જ મંદિર જ્યારે નિર્માણ થશે ત્યારે તમે હું આપણે બધા ભોજનનો પ્રસાદ લઈ શકીશું, રહેવા કરવાની કોઈની વ્યવસ્થા હશે તો એ પણ થઈ શકશે. આજે પણ તમે જોઈ શકો છો બોમ્બે સુરત વલસાડ ને ક્યાંય ક્યાંયથી લોકો આવ્યા છે. હવે જ્યારે કાલે આવીને ક્યાંક હોટલમાં રોકાયા હશે કાં તો ક્યાંક ગેસ્ટ હાઉસ કરીને રોકાયા હશે તો એ જ વસ્તુ આપણે મંદિરનું નિર્માણ થશે તો ત્યાં પણ એમને આશરો મળશે. તો આ એક સત્રનું કાર્ય હતું તો એમના વતી એમને મંદિરમાં ફાળો આપે છે. જેથી હંસાબા નટવરસિંહ જાડેજાને ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી જય. મારું નામ નીરજ શાંતિલાલ શાહ છે. અમે જામનગરથી આવ્યા છીએ. અમે માણીની મનોમન યુટ્યુબમાં માનતા માનેલી હતી. અમારા મકાન નું કાર્ય વેચાતું નતું, પછી માણીની માનતા માનેલી હતી. એ અમારું મકાન વેચાઈ ગયું, પાછું બધું કામ થઈ ગયું. અમારે 2-3 દિવસમાં દસ્તાવેજ છે. નાસેની માટે કવર, હા કવર અમે 21,000 રૂપિયા માણીના મંદિરના નિર્માણ કાર્ય માટે અર્પણ કરીએ છીએ. માણીના મંદિર માટેની પ્રાણ પ્રતિષ્ઠા માટે એમને યોગદાન આપી રહ્યા છે. અત્યારે આ ભાઈ જે જામનગર થી આવ્યા છે એ પોતે અત્યારે 21,000 રૂપિયાનું સહયોગ કરી રહ્યા છે. એક વાર જોરથી એમના માટે પણ ચાલુ વધારી છે. આનંદથી અમારે માર્ગદર્શન આપી, જે રીતે મારી અમારી સાથે તમે રહેતા હતા એ રીતે મારી અમારે ભક્તિ શીખવાડતો, અભિમાન દૂર કરજો, અમારો નેના માણસ બનાવજો, આવ નેના માણસ બનાવજો. મારી તો કોઈ તૂક બેલ આપવા મારા તોય અમે મારી રોક રહીએ એટલા નિરૂપેની મારી અને નેના માણી બનાવજો એમાં મારી મજા છે.
અત્યારે મારીએ જે સત્ય કાર્ય કરી ચૂકે, ત્યારે ઘણા બધા લોકો કહે છે કે તમારું એક મંદિર હોય કે જ્યાં દરેક આપણા જે મારીના ભક્તો છે આગલા દિવસે પણ આવીને કદાચ રોકાઈ ગયા હોય, બીજા દિવસે ટોકન લેવા માટે દોડાદોડ થતી હતી. આપણે જોયું છે કે અમરેવાડીના એરિયામાં તમે ક્યાં બહારની લાઈનમાં બેસી રહેતા હતા, પણ હવે અત્યારે તમે એ જોઈ શકો છો કે એમનો પણ એક ભાવ એવો હતો કે મારીનું જે આ યોગદાન થઈ ગયું છે તો એ યોગદાનમાં એ અમને કંઈક સહયોગ આપવા માંગે છે. સાથે સાથે તો તમે જે છો એ તમે પણ કહી શકશો. એટલે મારીનું જે મંદિર બને છે એ આપણે ફૂલ નહીં, ફૂલની પોકડી. મેં કીધું કે એક એક ગીત આપી શકો, એક એક પોકડી આપી શકો. મારીનું મંદિરમાં આપણે ભગત્ય વહ્યું. આજે મારી ઈચ્છા, હું મારીના મંદિરમાં 5,001 રૂપિયા મારીને મંદિરમાં સહયોગ કરું સાહેબ. એમનો ભાવ આપણે જોઈ શકીએ છીએ કે એમને મારીને આ રીતે એક ઈંટનો સહયોગ પણ કરવા જે બધા રહી થતા હોય છે, તો એ આપણી માટે જ છે, આપણી આવનારી પેઢીને કે તમે ક્યાં રહેશે, ક્યાં એને જમવાની વ્યવસ્થા થશે. તો તમે સમજી શકો છો કે જો દરેક વ્યક્તિ આવો વિચાર કરી શકે કે ભાઈ આપણે મારીને આ રીતે સહયોગ કરીશું કે આ જે આટલો બધો હોલ થતો હોય, તો આપણે દરેક જણા સમજી શકીએ છીએ કે આ હોલનો ખર્ચો કેટલો હોય. દરેક વ્યક્તિને પ્રસાદ તરીકે આપણે, દરેક અત્યારે ભારી ભક્તો કહેતા હોય કે અમે આખે પ્રસાદ લઈએ છીએ, પ્રસાદ આખો કરીએ છીએ, તો આવું તમે પણ તમારા મારી માટે તમે કરી શકતા હોય છે. બોલો શ્રી અમૃત બાપાની જય. બોલો મહાદેવી જય, મસાણી નગરી મહાદેવી જય. ગરબા માટે આવી જજો બેન.